विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? मजामां ज हशो ने? तो आजे धोरण 3 अने आजना आसपासना लेक्चरमां आप सौनुं हूँ स्वागत करूँ छूं। तो आजे आसपासना लेक्चरमां आपणे शुं करवानुं छे? तो आजे पाठ 6 अने पाठनुं नाम छे खाधा विना न चाले। आ पाठनो स्वाध्याय आपणे आजे लेवानो छे। आ स्वाध्यायमां कया कया प्रश्नों आजे लेवाना छे? तो विकल्पो, खाली जग्या, खरा खोटा अने जोड़का, आटला प्रश्नों जे छे ए आजे आपणे જોશું અને યાદ કરશું, બરાબર? તો આજે આપણે આ સ્વાધ્યાય સમજૂતીમાં જે પ્રશ્નો જોશું સ્ક્રીન ઉપર એ આપણે આપણી બુકમાં લખવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બેગમાંથી નોટ અને પેન્સિલ તૈયાર કરી લ્યો અને સારા અક્ષરે લખવા માટે રેડી થઈ જાઓ। ચલો ફટાફટ, બધાએ બુક અને પેન્સિલ તૈયાર કરી લીધી હશે, બરાબર ને? તો ચાલો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ વિકલ્પનો। તો પહેલાં તો આપણે સૂચના જોશું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ એટલે કે અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો, બરાબર? આ થઈ સૂચના। તો આ સૂચના જે છે તમે નહીં લખશો તો ચાલશે, બરાબર? ખાલી પ્રશ્ન 1, પાઠ 6, પાઠનું નામ અને સ્વાધ્યાય આટલું લખી નાખો, બરાબર? હવે આપણે વિકલ્પનો પહેલો સવાલ જોઈએ। તો જુઓ, વાંચો જોઈએ। હા, વાંચો વાંચો, મોટેથી વાંચો। હા, શું છે પહેલો સવાલ? આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ? કેવો ખોરાક ખાવો જોઈએ હંમેશા? ખુલ્લો, વાસી, તાજો કે બજારું? વિચારો, ચાલો જવાબ સાચો શું આવશે? તાજો, બરાબર ને? તો આપણે જે જવાબ સાચો છે ત્યાં અહીંયા ટીક કરશું અને બોક્સમાં લખશું ક, જે તેનો ક્રમ છે, બરાબર ને? તેનો ક્રમ કયો છે સાચા જવાબનો? ક। તો આપણે ક લખશું બોક્સમાં, ઓકે? ચલો, બધાએ પહેલો વિકલ્પ સારા અક્ષરે લખી નાખ્યો હશે, બરાબર ને? તમારે આ ચારે ચાર જવાબો નથી લખવાના વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર ને માત્ર સવાલ અને તેનો જે સાચો જવાબ છે તે જ લખવાનો છે, ઓકે? સમજાઈ ગયું, બરાબર? ચલો પછીનો બીજો સવાલ લઈએ, પુલાવ શામાંથી બને છે? તો વિચારો બાળ મિત્રો, તમે જ્યારે જમવા બેસો છો ત્યારે મમ્મી જે છે એ તમારા માટે પુલાવ પીરસે છે, તો આ પુલાવ જે છે એ શેમાંથી બનેલો હોય છે યાદ કરો। હા, યાદ આવી ગયું ને? તો શેમાંથી બને છે? ચોખામાંથી, બરાબર ને? નહીં કે ઘઉં, બાજરી, મકાઈ, સાચો જવાબ આવશે ચોખા। તો આપણે ચોખા પાસે ટીક કરશું અને બોક્સમાં લખશું અ, જે તેનો ક્રમ છે, બરાબર? પછીનો આપણે ત્રીજો સવાલ લઈએ વિકલ્પનો, નવજાત। નવજાત એટલે કૌંસમાં જુઓ નાના,
નવજાત એટલે નાના. નાના બાળકો કયો ખોરાક ખાઈ શકે? તો અહીંયા નીચે ખોરાકના નામ આપેલા છે, તેમાંથી નાનું જે બાળક હોય છે તે કયો ખોરાક ખાઈ શકે છે? તો પૂરી શાક, માતાનું દૂધ, બાજરીના રોટલા કે રોટલી શાક? તો સાચો જવાબ આવશે માતાનું દૂધ. બરાબર. તો તેનો ક્રમ જે છે એ બોક્સમાં બ લખશું અને સાચા જવાબમાં ટીક કરશું. ચલો, તમારે માત્ર સવાલ લખવાનો છે અને સાચો જવાબ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે મોટા મોટા થઈ ગયા, તમે બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં આવી ગયા છો, બરાબર ને? એટલે લખવાની થોડી સ્પીડ પણ વધારવી જોઈએ. તમે જે બીજા ધોરણમાં ધીમે 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 લખતા હતા ને, તો હવે થોડી સ્પીડ તમારે વધારવાની છે. ઓકે, ચલો પછીનો સવાલ લઈએ. ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે? તો ઘઉંના લોટમાંથી જે વસ્તુ બનતી હોય ને, તે અહીંયા આપણે ટીક કરવાની છે. તો ઇડલી, ઢોસા, ખાખરા, પુલાવ. તો તમે વિચારો, ઇડલી તો એ ચોખાના લોટમાંથી થાય છે, ઢોસા પણ ચોખાના લોટ અને અડદના લોટમાંથી થાય, પુલાવ પણ ચોખામાંથી થાય છે. તો સાચો જવાબ આવશે ખાખરા. બરાબર ને? તો આ ખાખરામાં ટીક કરો અને બોક્સમાં તેનો ક્રમ લખો. બરાબર. ચલો પછીનો પાંચમો વિકલ્પ લઈએ. નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે છે? આ સવાલ આપણને શું કહેવા માંગે છે કે જે નાના બાળકો છે ને, નવજાત એટલે નાના બાળકો, તો ખાલી માતાનું દૂધ પીવે છે તો કેવી રીતે ટકી શકે છે? રોટલી નથી ખાતું, શાક નથી ખાતું, ખીચડી નથી ખાતું આ બાળક, તો કઈ રીતે ટકી શકતું હશે? આપણને તો ખોરાકમાં બધી ચીજો જોઈએ, તો આ નાનું બાળક જે છે એ કઈ રીતે ટકી શકે એ ખાલી માતાના દૂધ પર? તો તેનો જવાબ આવશે માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે, તેથી જે આપણને ખોરાકમાંથી વિટામિનો મળે છે ને, એ બધા વિટામિનો જે છે એ માતાના દૂધમાં હોય છે, તેથી નાના બાળકો જે છે એ માતાના દૂધ પર ટકી રહે છે. બરાબર. તો આજે ક જે છે તેમાં ટીક કરીને બોક્સમાં લખશું ક. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાંચે પાંચ વિકલ્પો હતા, તે તમે લખ્યા કે હજી લખવાના બાકી છે? તો હજી તમારી સ્ક્રીન ઉપર આ વિકલ્પો દેખાય જ છે. તમે સારા અક્ષરે આ વિકલ્પો જે છે એ લખી શકો છો. અને ફરીથી કહું છું કે તમારે આ ચારે ચાર જવાબો લખવાની જરૂર નથી, માત્ર તમારે સાચો જવાબ જ લખવાનો છે. બરાબર. ઓકે, ચલો એ પછીના વિકલ્પો આપણે જોઈએ. તો છઠ્ઠો વિકલ્પ અહીંયા તમને દેખાય છે. ઈંડામાંથી જે પોષક તત્વ મળે છે તે નીચેના પૈકી શામાં હોય છે? ઈંડામાંથી જે પોષક તત્વ મળે છે તે નીચેના પૈકી શામાં હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના તમારા ઘરમાં ઈંડા ખવાતા હશે, ને અમુકના ઘરે ન પણ ખવાતા હોય. બરાબર. તો તેમાંથી જે પોષક તત્વ મળે છે એ અહીંયા શેમાંથી મળે છે? ભાતમાંથી, રોટલીમાંથી, ફળમાંથી કે કઠોળમાંથી? તો આ જે કઠોળ છે તેમાંથી આ ઈંડામાંથી જે પોષક તત્વ મળે છે, એ ઈંડા ન ખાઈએ તો કઠોળમાંથી એ પોષક તત્વ મળી રહે છે. બરાબર.
તો અહીંયા સાચા જવાબમાં ટિક કરશું અને બોક્સમાં ડ લખશું. ઓકે, ચલો પછીનો વિકલ્પ જોઈએ, એટલે કે સાતમો વિકલ્પ. રેડી છો? તો જુઓ, વિપુલના દાદીમાં ઝડપથી દાદર કેમ ન ચડી શક્યા? તો દાદીમાં બીમાર હતા, દાદીમાં ઘરડા એટલે કે વૃદ્ધ હતા, દાદીમાંને પગે વાગ્યું હતું, કે દાદીમાં અંધ હતા? તો આપણે પાઠ સમજૂતી વખતે વિપુલના દાદીમાં વિશે જાણ્યું હતું, બરાબર ને? યાદ આવ્યું? હા, તો તેનો સાચો જવાબ જે છે એ બ છે. દાદીમાં ઘરડા એટલે કે વૃદ્ધ હતા, બરાબર? તો અહીંયા સાચા જવાબ ઉપર આપણે ટિક કરશું અને બોક્સમાં બ લખશું. ઓકે, ચલો પછીનો વિકલ્પ એટલે કે આઠમો વિકલ્પ જોઈએ. કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? કેરળ, કેરળ એક રાજ્ય છે. તમે જ્યારે નકશો જોતા હશો પપ્પાના મોબાઈલમાં, મમ્મીના મોબાઈલમાં, ભારત દેશનો નકશો જોતા હશો, અલગ અલગ રાજ્યો, અથવા તો તમે ટીવીમાં સમાચાર જોતા હશો, તેમાં પણ અલગ અલગ રાજ્યોની માહિતી આવે છે. તો આ કેરળ રાજ્ય જે છે તમે જોયેલું જ હશે. તો અહીંયા તેના વિશે વાત કરવામાં આવી છે. તો શું વાત કરવામાં આવી છે? તો કે કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? ખાદ્ય તેલ એટલે કે ખાવા માટે જે રસોઈ બનાવવામાં આવે છે ને, તેમાં જે તેલનો ઉપયોગ થાય છે ને, તેને ખાદ્ય તેલ કહેવાય, બરાબર? તો આ ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? તો કોપરેલનું. જે કોપરેલ હોય છે ને, નારિયળને સુકાવીને કોપરેલની કાચલી તૈયાર કરવામાં આવે, તેને મશીનમાં પીલીને તેલ તૈયાર કરવામાં આવે, તે ખાદ્ય તેલ તરીકે કેરળમાં વપરાય છે, બરાબર? આપણે ત્યાં મગફળી ને કપાસનું તેલ વધારે માત્રામાં વપરાય છે. ઓકે, તો ત્યાં જે છે એ કોપરેલનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. તેથી અહીંયા સાચા જવાબમાં ટિક કરશું અને બોક્સમાં લખશું ડ. ઓકે, પછી આપણે જોઈએ નવમો વિકલ્પ. ચોખામાંથી કઈ વસ્તુ બને છે? તો અહીંયા જે વાનગીઓ આપેલી છે તેમાંથી ચોખામાંથી બનતી વસ્તુ કઈ છે? તો હું ચારે ચાર જવાબ પહેલાં તો વાંચી જાઉં છું. ઇડલી, પૂરી, શીરો કે કેક? તો તમે યાદ કરો, આમાંથી કઈ વાનગી જે છે એ ચોખામાંથી બને છે? પૂછો પૂછો, મમ્મી આજુબાજુ ઊભા હોય તો પૂછી શકો છો. પૂછો મમ્મીને, પપ્પાને પૂછો કે આમાંથી કયો જવાબ આવે. હા, વેરી ગુડ, સાચો જવાબ આવશે ઇડલી. તો અહીંયા જુઓ, ઇડલીમાં આપણે ટિક કરશું અને બોક્સમાં તેનો ક્રમ લખશું. ઓકે, બરાબર, ચલો. હવેનો પ્રશ્ન આપણે જોવો છે કે એક વખત આપણે બધા વિકલ્પોનું રિવિઝન કરી લેવું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ન લખાણું હોય, સ્ક્રીન ઉપર જ્યારે એ વિકલ્પો આવે તો ફટાફટ લખી નાખે. શું કહેશો? એકવાર ફરીથી વિકલ્પો ફટાફટ જોઈ લેવા છે? તો ચલો આપણે જોઈ લઈએ. તો પહેલો વિકલ્પ છે, આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ? તાજો. પુલાવ શામાંથી બને છે? ચોખામાંથી. નવજાત બાળકો કયો ખોરાક ખાઈ શકે? માતાનું દૂધ. ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે? ખાખરા. નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે છે?
માતાના દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે તેથી. પછીનો વિકલ્પ, ઈંડામાંથી જે પોષક તત્વ મળે છે તે નીચેના પૈકી સામા હોય છે, કઠોળમાં. વિપુલના દાદીમાં ઝડપથી દાદર કેમ ન ચડી શક્યા? દાદીમાં ઘરડા એટલે કે વૃદ્ધ હતા. કેરલમાં ખાદ્ય તેલ તરીકે સાનું તેલ વપરાય છે? કોપરેલનું. ચોખામાંથી કઈ વસ્તુ બને છે? ઇડલી. તો બધા વિકલ્પો મને આશા છે કે તમને એકદમ પાકા થઈ ગયા હશે, બરાબર ને? અને લખી પણ નાખ્યા હશે, લખી નાખ્યા ને? ઓકે, તો હવે પછીનો પ્રશ્ન આપણે જોવો છે. ચલો તો જુઓ, પછીનો પ્રશ્ન જે છે એ ખાલી જગ્યાનો છે. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને પહેલી ખાલી જગ્યા આપવામાં આવેલી છે, તે છે ખોરાક આપણા શરીરને ખાલી જગ્યા આપે છે. શું આપે છે ખોરાક? શક્તિ, બરાબર ને? તો ખોરાક આપણા શરીરને શક્તિ આપે છે. વિપુલના દાદીમાને ખાલી જગ્યા નાખેલી દાળ પસંદ છે. શું પસંદ છે? ખાંડ. તો વિપુલના દાદીમાને ખાંડ નાખેલી દાળ પસંદ છે, ગળી દાળ, બરાબર ને? ખાંડ નાખીએ તો કેવી દાળ સ્વાદમાં થઈ જાય? ગળી ગળી. તમને પણ ગળી દાળ ભાવે ને કે તીખી દાળ ભાવે? ગળી ભાવે. તો મમ્મી ખાંડ નાખતા હશે, બરાબર ને? ઓકે, ચલો પછીની ખાલી જગ્યા લઈએ. ખાલી જગ્યા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી. તો કેવા માણસો જે છે કઠણ ખોરાક ખાઈ શકતા નથી? તો ખાલી જગ્યામાં આવશે ઘરડા. ઘરડા માણસો જે છે એ કઠણ ખોરાક ખાઈ શકતા નથી, બરાબર ને? પછીની ખાલી જગ્યા લઈએ. 6 મહિના સુધી મુન્ની માનું દૂધ જ પીશે, કેમ કે તેને ખાલી જગ્યા આવ્યા નથી. તો ખાલી જગ્યામાં જે છે એ શું આવશે? શું આવશે? બોલો બોલો વિદ્યાર્થી મિત્રો, જવાબ મેં અહીંયા લખેલો જ છે, તમને દેખાય જ છે જવાબ. 2 સેકન્ડનો તમને ટાઈમ આપું છું, તમે જવાબ વાંચી લ્યો કે શું આવશે. હા, દાંત, બરાબર ને? તો હવે આખી ખાલી જગ્યા વાંચો. તો 6 મહિના સુધી મુન્ની માનું દૂધ પીશે, કેમ કે તેને દાંત આવ્યા નથી. પછીની ખાલી જગ્યા આપણે લઈએ. ખાલી જગ્યા રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે. તો કેવો રસ? કડવો રસ. જો આપણને ભાવે નહીં મોઢું બગાડીએ, હો આપણે ક્યારે આપણે ઉકાળો પીએ છીએ? નહીં, મને નો ભાવે, મને કડવો લાગે. તો આ જે કડવો રસ છે ને એ આપણા શરીરને નિરોગી રાખે છે, એટલે કે રોગમુક્ત રાખે છે. એટલે આપણે કડવો રસ જે છે એ લેવો જોઈએ આપણા શરીરને નિરોગી રાખવા માટે. તો ઉકાળો મળે છે ને, અથવા તો ઘરે પણ ઉકાળો બનાવી શકો છો. તો આ કડવો રસ જે છે એ નિયમિત લેવો જોઈએ, બરાબર? તો આ સ્વાપોતીમાં આપણે 1 થી 5 ખાલી જગ્યા જોઈ, પછીના પેજમાં જે 2 ખાલી જગ્યા છે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો જુઓ, બાળકોના શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ભોજનમાં ખાલી જગ્યા લેવા જોઈએ. તો ભોજનમાં શું લેવું જોઈએ? તો સાચો જવાબ આવશે કઠોળ. બાળકોના શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ભોજનમાં કઠોળ લેવા જોઈએ. પછીની ખાલી જગ્યા છે, વિપુલના દાદીમાએ રોટલી ખાલી જગ્યામાં પલાળીને ખાધી. શેમાં રોટલી પલાળીને ખાધી? દાળમાં, બરાબર? દાળમાં પહેલાં તો રોટલી પલાળી દીધી અને પછી એ રોટલી જે પલાળેલી છે એ ખાધી. કોણે ખાધી? વિપુલના દાદીમાએ.
બરાબર તો ચલો ફરીથી આપણે 1-7 ખાલી જગ્યા જોઈએ ફટાફટ ખોરાક આપણા શરીરને શક્તિ આપે છે વિપુલના દાદીમાને ખાંડ નાખેલી દાળ પસંદ છે ઘરડા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી 6 મહિના સુધી મુન્નીમાનું દૂધ જ પીશે કેમ કે તેને દાંત આવ્યા નથી કડવો રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે બાળકોના શરીરની વૃદ્ધિને વિકાસ માટે ભોજનમાં કઠોળ લેવા જોઈએ વિપુલના દાદીમાએ રોટલી દાળમાં પલાળીને ખાધી બરાબર આ થઈ આપણી ખાલી જગ્યા હવે પછીનો પ્રશ્ન છે ખરા ખોટાનો તો તમારી સ્ક્રીન ઉપર તમને અહીંયા સરસ મજાના ખરા ખોટા દેખાય જ છે બાળ મિત્રો દેખાય છે ને હા કે ના હા દેખાય છે ઓ મિસ તો ચલો પહેલું ખરા ખોટું આપણે જોઈએ આપણે દરરોજ એક સરખો જ ખોરાક ખાવો જોઈએ આજે દાળ ભાત ખાધા કાલે દાળ ભાત પરમ દિવસે દાળ ભાત તો શું રોજ એક સરખો જ ખોરાક ખાવો જોઈએ ના એટલે આ વિધાન ખોટો છે પછીનું વિધાન લઈએ બાફેલો ખોરાક પચવામાં સરળ હોય છે તો આ સાચી વાત છે તેલ મરચું આપણે ન નાખીએ ને અને તળેલો ને ખોરાક જે છે એની કરતાં બાફેલો ખોરાક છે ને એ પચવામાં સરળ હોય છે તેથી આ વિધાન જે છે એ સાચું છે બરાબર પછીનો સવાલ લઈએ ખરા ખોટાનો નાના બાળકોને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ નાના બાળકોને તળેલો ખોરાક તો આ વિધાન જે છે એ ખોટો છે બરાબર નાના બાળકોને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ નહીં અહીંયા ખવડાવવો જોઈએ કહે છે તેથી આ વિધાન જે છે એ ખોટો છે પછીનું વિધાન લઈએ ઘઉંમાંથી આપણે શીરો બનાવી શકીએ છીએ તો ઘઉંમાંથી આપણે શીરો બનાવી શકીએ છીએ મમ્મી બનાવે છે ને જેને આપણે હલવો પણ કહીએ છીએ હા તો આ વિધાન જે છે એ સાચું છે બરાબર ને પછીનું વિધાન લઈએ કેક ચોખામાંથી બનાવવામાં આવે છે તો કેક ચોખામાંથી બને છે યાદ કરો તો નહીં મેંદાના લોટમાંથી બને છે બરાબર ને તો આ વિધાન જે છે એ ખોટું છે કેક ચોખામાંથી નથી બનતું એ તેથી આ વિધાન ખોટું છે તો અહીંયા આપણે ખોટાની નિશાની કરશું ને હા પછીનું વિધાન લઈએ દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે તો આ વિધાન સાચું છે શું કામ દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે કારણ કે દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે તેથી દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે તેથી આ વિધાન જે છે એ સાચું છે પછીનું વિધાન લઈએ એટલે કે 7મું વિધાન લઈએ રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ તો આ વિધાન સાચું છે બોલો રાત્રે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે પેટ ભરીને જમવું જોઈએ નહીં તેથી આ વિધાન જે છે ખોટું છે આમ તો રાત હોય સવાર હોય કે બપોર હોય આપણે એકદમ પેટ ભરીને જમવું જોઈએ નહીં ભૂખ કરતાં થોડુંક ઓછું જ જમવું જોઈએ બરાબર ને એટલે આપણું શરીર જે છે રોગ મુક્ત રહે છે બરાબર એટલે આ વિધાન જે છે એ ખોટું છે એટલે આપણે ખોટાની નિશાની કરશું બરાબર હવે ફટાફટ આ બધા વિધાનો જે છે એ ફરીથી લઈ લઈએ તો જુઓ પહેલું વિધાન છે આપણે દરરોજ એક સરખો જ ખોરાક ખાવો જોઈએ ખોટું ચલો હું એક કામ કરીએ 2 સેકન્ડ માટે હું રોકાઈ જઈશ તમારે સાચું કે ખોટું બોલવાનું છે બરાબર ચલો આપણે દરરોજ એક સરખો જ ખોરાક ખાવો જોઈએ ખોટું બાફેલો ખોરાક પચવામાં સરળ હોય છે સાચું
નાના બાળકોને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ. ખોટું. ઘઉંમાંથી આપણે શીરો બનાવી શકીએ છીએ. સાચું. કેક ચોખામાંથી બનાવવામાં આવે છે. ખોટું. દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. સાચું. રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ. ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ખરા ખોટા જે છે એ સારા અક્ષરે તમે બુકમાં લખી નાખ્યા છે કે બાકી છે? બોલો બોલો, લખી નાખ્યા? જો બાકી હોય તો તમે જ્યારે વિડીયો જોતા હોય ને ત્યારે તમે આ વિડીયો સ્ટોપ કરી નાખો ને, એટલે તમારી સ્ક્રીન ઉપર આ બધા ખરા ખોટા તમને દેખાશે, બરાબર? અને તમે શાંતિથી લખી શકશો, બરાબર? ચાલો હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ. જુઓ શું દેખાય છે. હવે તો આપણે એટલા બધા પાઠના સ્વાધ્યાય જોયા ને એટલે આઈડિયા આવી જ જાય. મેં સૂચના નથી આપી. શું કામ સૂચના નથી આપી? કે હવે તો તમને આઈડિયા આવી જ જવું જોઈએ કે આ પ્રશ્ન કયો છે. જુઓ, ચલો કોણ મને જવાબ દેશે? મેં સૂચના આપે ને એટલે ખબર પડી જાય હો કે આ પ્રશ્ન શેનો છે. આજે મેં સૂચના જ નથી લખી એટલે તમારે મને કહેવાનું છે કે આ પ્રશ્ન કયો છે. ઘણાએ સાચા જવાબ દીધા. આ પ્રશ્ન જે છે એ છે બંધ બેસતા જોડકા જોડો. એટલે આ પ્રશ્ન કયો થયો? જોડકા જોડોનો, બરાબર? તમને બધાને આ જોડકાની ખબર છે કે વિભાગોમાં જે સવાલો આપેલા હોય તેના જવાબો વિભાગ બમાં આપેલા જ હોય છે, જેના ક્રમ આડા અવડા હોય છે. તો સાચો જવાબ પસંદ કરીને સવાલની સામે લખવાનો હોય છે, બરાબર? તો ચલો વિભાગમાં પહેલો સવાલ જોઈએ. મુન્ની. તો મુન્ની કોણ છે? તો અહીંયા બમાં તેનો જવાબ આપેલો જ છે. જુઓ, ચાર માસનું બાળક. તો અહીંયા એ જવાબ આપણે લખ્યું, ચાર માસનું બાળક. ઓકે, પછીનો બીજો સવાલ લઈએ. ઘઉં. તો જુઓ તેનો જવાબ છે પરોઠા. તો આ પરોઠા જે છે અહીંયા લખશું આપણે સારા અક્ષરે? હા લખશું ને. તો લખો પરોઠા. પછીનો સવાલ જોઈએ વિપુલ. તો વિપુલ કોણ છે? છોકરો. તો અહીંયા આપણે લખશું છોકરો. પછી જુઓ છે ચોખા. તો ચોખામાંથી શું બને? જુઓ બમાં આપેલું છે ઢોસા. તો અહીંયા આપણે ઢોસા લખશું. ઓકે, પછી છે ફુલેવર. તો ફુલેવર શું છે? શાકભાજી. તો અહીંયા બમાં લખેલું છે શાકભાજી. તો તમે કહેશો હા મીન્સ લખેલું છે. તો અહીંયા આપણે લખશું શાકભાજી, બરાબર? તો ચલો હું છે ને સવાલ બોલું છું અને તમારે અહીંયા જોઈને જવાબ બોલવાના છે. ઓકે, રેડી છો બધા? બરાબર. ચલો, મુન્ની ચાર માસનું બાળક. ઘઉં. વેરી ગુડ. પરોઠા. વિપુલ. છોકરો. ચોખા. ઢોસા. ફુલેવર. શાકભાજી. બરાબર. આ રીતના તમે જોડકા લખી શકો છો. ઓકે, ચલો હવે પછી આપણે જે પાઠ્યપુસ્તકમાં પાઠ સમજૂતી વખતે જે પ્રવૃત્તિ કરી હતી ને એ ફરીથી અહીંયા આપણે સ્વાધ્યાયની સમજૂતીમાં પણ એક વખત આ પ્રવૃત્તિ લઈ લઈએ. એટલે તમને ઘઉં અને ચોખામાંથી બનતી વસ્તુઓની યાદી બરાબર સમજાઈ જાય. તો ચલો ફટાફટ આ પ્રવૃત્તિ તમે જોઈ જ લીધી છે પાઠ સમજૂતીમાં, બરાબર ને? એટલે આપણે ફટાફટ આ પ્રવૃત્તિ જોઈ લઈએ. તો જુઓ વચ્ચે ઘઉં લખેલું છે. તો ઘઉંમાંથી બનતી વાનગીઓ કઈ કઈ છે? રોટલી,
भाखरी, पूरी, हलवो, लाडू, लापसी। बराबर आ बधी ઘઉંમાંથી वस्तु बने छे ने। पूछो तमार मम्मी बाजू में हो ने तो मम्मी ने पूछो, मम्मी आ बधु ઘઉંમાંથી बने छे? हाँ मम्मी ए शू जवाब दी तो हा के ना? हा कीधु ने मम्मी ए। ओके चलो हवे चोखा माथी बनती वस्तु कई कई छे जुओ तो। ढोसा, इडली, खीर, खीचू, पापड़, उत्तपम। आ बधी वानगीओ सेमाथी बने छे? चोखामाथी। बराबर ने? ढोसा, इडली, खीर, खीचू, पापड़, उत्तपम आ बधी चीज वस्तुओ जे छे ए चोखामाथी बने छे। बराबर आ सिवायनी वानगी तमने याद आवे छे जे ઘઉં અને ચોખામાંથી બને છે? તો એ પણ તમે અહીંયા પ્રવૃત્તિમાં લખી શકો છો, એવું જરૂરી નથી કે મિસે લખ્યું છે એ જ લખવું। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય સમજૂતીમાં મજા આવી તમને? હા કે ના? જો મજા આવી હોય ને તો આજે તમારે સરસ મને હોમવર્ક લખીને બતાવવાનું છો અને તે પણ સારા અક્ષરે। તો આજે હોમવર્કમાં શું કરવાનું છે? તો આજે આપણે કયા કયા પ્રશ્નો લીધા? વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને પ્રવૃત્તિ, આટલા પ્રશ્નો આજના લેક્ચરમાં આપણે શીખ્યા ને, અને સાથે સાથે લખતા પણ ગયા। લખ્યું કે ન લખ્યું? જો ન લખ્યું હોય અને પાછળ રહી ગયા હોય તો આ વિડીયો જે છે ફરીથી તમે જોઈ શકો છો, સ્ટોપ કરી શકો છો અને જ્યાંથી તમારે અધૂરું હોય ને ત્યાંથી તમે લખવાની શરૂઆત કરી શકો છો। ઓકે બાય બાય વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।